સુરેન્દ્રનગર જિલ્લાની બે વિધાનસભા દસાદા પાટડી 60 અને લીંબડી 61 વિધાનસભાના ઉમેદવારે ભેગા મળીને લીંબડી ખાતે વિજય સરઘસ કાઢ્યું. સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા સીટ છેલ્લા 22 વર્ષથી ભાજપનો ભગવો લહેરાતો હતો, ત્યારે હાલ યોજાયેલ વિધાનસભા 2017માં કોંગ્રેસે 5 માંથી 4 વિધાનસભા બેઠકને આંચકી કબજો મેળવ્યો હતો, ત્યારે લીંબડી ખાતે વિધાનસભા 60 દસાડા પાટડીના વિજય થયેલ ઉમેદવાર નૌશાદભાઈ સોલંકી અને વિધાનસભા 61ના વિજય થયેલ ઉમેદવાર સોમાભાઈ પટેલે એમ બંને મળીને વિજય સરઘસ લીંબડીની બજારમાં કાઢ્યું હતું. અને વિજયની ખુશીમાં લીંબડી વિધાનસભાના ઉમેદવાર સોમાભાઈ જીપના બોનેટ પર ચડીને પ્રજા સમક્ષ વિજયનો આનંદ વ્યક્ત કરતાની સાથે વિધાનસભા 61ના તમામ મત વિસ્તારના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારની અંદર માળખાકીય સુવિધાનું નામે મીંડું છે, કોઈ જ પ્રકારની માળખાકીય સુવિધા નથી. રોડ રસ્તાના નામે બિલકુલ જાણે હજી પણ 16મી 17મી સદીની અંદર આ સમગ્ર નળકાંઠો જીવતો હોય એવી પરિસ્થિતિ છે. એટલે રોડ રસ્તાને પ્રાધાન્ય આપવું પડે એવું જરૂરી છે. શિક્ષણની દ્રષ્ટિએ નળકાંઠો બિલકુલ પછાત છે. સમગ્ર વિસ્તારની અંદર આદિવાસી અને ઓબીસી સમાજ, દલિત સમાજની સવિશેષ વસ્તી છે અને એનો અભ્યાસ, એના બાળકોનો અભ્યાસ માટેની કોઈ વ્યવસ્થા નથી. તો મારું પ્રાથમિક અહીંયા જે સરકારી શાળાઓ અથવા જે કંઈ છે એની અંદર વ્યવસ્થિત સુવિધાઓ થાય. શિક્ષકોની જે ગેરહાજરી બહુ મોટો પ્રશ્ન છે અને શિક્ષકોની ખાલી જગ્યાઓ પણ બહુ મોટો પ્રશ્ન છે. હું સુનિશ્ચિત કરીશ કે ત્યાં જે ખાલી જગ્યાઓ છે તાત્કાલિક ભરાય અને શિક્ષકો બધા રેગ્યુલર આવે. તલાટીઓની પણ ખૂબ મોટી ફરિયાદ છે કે તલાટીઓ ત્યાં ગામમાં જતા નથી, તલાટીઓ આવતા નથી. તો આપ જોશો કે આગામી સમયની અંદર આપણને એક એક ગામની અંદર રેગ્યુલર તલાટી જોવા મળશે. અને જીબીના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, અનેક વિશાળ પ્રશ્નો છે. તો આ બધા પ્રશ્નોને એક પછી એક એને પ્રાથમિકતા આપી અને આગામી સમયની અંદર આ નળકાંઠાને સુંદર નળકાંઠો બનાવવામાં આવશે.